વડોદરાના દંતેશ્વરમાં નજીબી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં સામાન્ય બાબતે તકરાર થતા શ્રમજીવીની છાતીમાં ધારદાર હથિયાર મારી હત્યા કરવામાં આવી હતી તુમારી સામે કેમ જુએ છે તેમ કહીને શ્રમજીવી પર હુમલો કરતા એક વખત પાડોશીએ છોડાવ્યા હતા તેમ છતાં ફરીથી આરોપીઓએ પ્રકાશ સિરકે નામના શ્રમજીવી પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે સારવાર દરમિયાન પ્રકાશ સિરકેનું મોત થતા પોલીસે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી જ્યારે પ્રકાશ સિરકેની હત્યામાં સામેલ બે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લીધી છે અને અન્ય બે આરોપીઓ સગીર વયના હોવાથી પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી આરતીબેન વાઇફ ઓફ પ્રકાશભાઈ નારાયણભાઈ શિરકે એમની આપણે ફરિયાદ લીધી છે એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ આઠેક વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર આમની સાથે માથાકૂટ કરતા એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા આ બે અઢાર વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં બે લાફા મારી દીધા અમરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે બે ગા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ એકસો આઠને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે આજે ચાર આરોપીઓ છે એમાંથી બે જે છે એમને આપણે રાઉન્ડઅપ કરેલા છે